गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में आपने जे भी खुद विकास विषय चर्चा करी, त्यार बाद सजीवोनु उद्विकास केवी रीते थयो, उत्पत्ति केवी रीते थई, कोण पहेला आव्यो छे, कोण बादमां आव्यो छे, ए समयगाळा आपणे जोया। एमां કેટલું એક નવી નીટ માટે જોવાનું છે આપણે, અને એ છે જીઓલોજિકલ સમય। સ્ટુડન્ટ્સ, આપણી જે ગુજરાત બોર્ડની જે જૂની ચોપડી હતી તેમાં જીઓલોજિકલ સમય અને જીઓલોજિકલ ટાઈમ ટેબલ આપેલું હતું, આ ચેપ્ટરને અનુલક્ષીને। આ જીઓલોજિકલ સમય જે છે એટલે કઈ રીતે ઉદ્વિકાસ થયો અને કઈ રીતે ક્યારે ક્યારે કયા ટાઈમે પ્રાણીઓ જે છે એ ઉદ્ભવ્યા હશે, બરાબર છે, એ દર્શાવવામાં આવ્યું હતું। અને એને દર્શાવતું ચાર્ટ સ્વરૂપનું ક્લોક ટાઈપનું ચાર્ટ હતો, એને કહેતા હતા જીઓલોજિકલ ક્લોક, બરાબર છે। અને જે સમય હતો તેને કહેતા હતા જીઓલોજિકલ સમય। તો કદાચ એ જીઓલોજિકલ સમયને લગતા સવાલ પૂછાઈ શકે નીટમાં, તેમજ આ જે સમયગાળું જે છે 12 વાગે, 8 વાગે, 38, 9 વાગે, 10 વાગે, 11 અને 59, અને બાજુમાં જે જ્યારે ઉત્પન્ન થયેલું હોય, જેની ઉત્પત્તિ થઈ હોય, એ સજીવો આપવામાં આવે અને તમને એવું કહેવામાં આવે એની સાથે યોગ્ય વિકલ્પ શોધો, અથવા તો નીચેનામાંથી કયો યોગ્ય વિકલ્પ છે એ જણાવો, તો તમે જણાવી શકો। એટલા માટે આપણે જોઈએ આપણે જીઓલોજિકલ સમય। જૈવિક ઉદ્વિકાસનો અહેવાલ અને વિવિધ પ્રાણીઓની ઉંમર ત્યારે જ વધુ સ્પષ્ટ થાય છે જ્યારે જીવનની ઉત્પત્તિનો સમય 12 કલાકના માપદંડ સાથે સરખાવવામાં આવે। જેવું ધારીએ કે સજીવોનો ઉદ્ભવ મધ્ય રાત્રિએ 12 વાગે થયો હશે, તેથી મત્સ્યો 8 PM અસ્તિત્વમાં આવ્યા, ઉભયજીવીઓ 8:30, સરીસૃપો 9 PM અને સસ્તનો એ 10 PM એ અસ્તિત્વમાં આવ્યા, અને સજીવ જે છે અથવા તો બોલીએ માનવ જે છે એ 11 અને 59 PM એટલે કે 12 વાગવામાં 1 મિનિટ બાકી અસ્તિત્વમાં આવ્યા હશે। જીઓલોજિકલ સમયનું નિદર્શન દર્શાવે છે કે અન્ય પ્રાણીઓની તુલનામાં માનવ વિશ્વમાં ફક્ત થોડી જ સેકન્ડ પહેલાં અસ્તિત્વમાં આવ્યું છે, અને થોડી જ સેકન્ડ એટલે શું, બરાબર, અહીં આપણે જ્યારે લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલાક યુગો વિશે ચર્ચા કરી હતી, યુગો લખ્યા હતા, મેસોઝોઇક યુગ, બરાબર છે, તો અહીં સમયગાળો જે આપવામાં આવેલો છે અને એના આધારિત પ્રાણી અને વનસ્પતિના ઘટનાક્રમમાં કયો ફેરફાર થયેલો છે એ પ્રાણી અને વનસ્પતિનો ઘટનાક્રમ આપણે આ મહાકલ્પ જે કોઈક અવધિ જે છે એ દરમિયાન જોવાના છે। ચલો પ્રથમ જોઈએ આપણે ખડકીય પર્વતોનું પરિક્રમણ અથવા તો રોકી માઉન્ટેન રિવોલ્યુશન, પ્રાણીઓ વનસ્પતિનો ઘટનાક્રમ, મહાકલ્પ અવધિ જે છે, સમયગાળો જે છે એ છે ક્રોયનોઝોઇક। આ ક્રોયનોઝોઇકમાં સસ્તન અને આવૃત બીજધારીનો યુગ ગણવામાં આવે છે, કયો યુગ, તો ક્રોયનોઝોઇક પૂછાઈ શકે ને। એક બાજુ બધા યુગના નામ આપ્યા હોય ને, બાજુમાં ઉદ્ભવ સ્થાન આપ્યું હોય, ઉદ્ભવ પૂછ્યું હોય, તો તમે દર્શાવી શકો ને કે ભાઈ આ યુગમાં આ પ્રકારના સજીવનું ઉદ્ભવ સ્થાન હશે કે ભાઈ વિકાસ થયો હશે, બરાબર ને। આથી આપણે એ યુગના નામ જે છે એ ખૂબ સારી રીતે યાદ રાખીશું। તો ક્રોયનોઝોઇક યુગ જે છે એ સસ્તનો અને આવૃતબીજધારીના યુગ છે, કે આ યુગ દરમિયાન, આ સમયગાળા દરમિયાન, ક્રોયનોઝોઇક યુગ દરમિયાન સસ્તનો અને આવૃતબીજધારી વનસ્પતિઓ જે છે એના ઉદ્વિકાસમાં શું શું ફેરફાર થયો અને એમનો વિકાસ થયો જે ઘટનાનો ક્રમ જે છે એ આપણે જોઈએ। આ ક્રોયનોઝોઇક યુગ જે છે એમાં પણ તૃતીયક અને ચતુર્થક, એમાંથી પહેલું લઈએ આપણે ચતુષ્ક એટલે ચતુર્થક યુગ જે છે, સમયગાળો કયો, ક્રોયનોઝોઇક, અને યુગ કયો, હોલોયન્સ, હાલનો માનવનો યુગ, આ કરંટ અત્યારનું ચાલે છે, હાલ માનવ યુગ, સમયગાળો કીધું,
હજુ સુધી ચાલુ રહેલ છે તે અત્યારે આપણે જેમાં જીવીએ છીએ એ પણ મહાકલ્પ અવધિ કઈ ક્રોનિયોઝોઇક એમાં પણ કયો યુગ કયો અવધિ કેટલી છે ચતુષ્ક અને યુગ કયો છે તો માનવનો યુગ હોલોયન્સહાર પ્રાણીઓના ઘટનાક્રમ તો આધુનિક માનવનું નિર્માણ થયું આધુનિક સસ્તનો બન્યા પક્ષીઓ મત્સ્યો અને કીટકો અને વનસ્પતિઓના ઘટનાક્રમમાં અકાષ્ઠિત વનસ્પતિનો વધારો થયો અને એક દળીમાં ઉદ્વિકાસ થયો અકાષ્ઠિત એટલે કે કાષ્ઠ ન ધરાવતી હોય તેવી વનસ્પતિઓને અકાષ્ઠિત કહેવામાં આવે તો આ અકાષ્ઠિત વનસ્પતિ જે છે એનો વધારો કરવામાં આવ્યો અને એક દળીનો જે છે એ ઉદ્વિકાસ થયો ઓકે ચલો ત્યારબાદ પ્લેસ્ટોસીન અત્યંત નૂતન યુગ બરાબર કયું છે પ્લેસ્ટોસીન એનો પણ કયા મહાકલ્પ અવધિમાં સમાવેશ કરવામાં આવે છે તો ક્રોનિયોઝોઇકમાં 7.0 લાખ વર્ષો માનવીની સર્વોપરિતા એટલે કે એનો સમયગાળો જે છે બરાબર છે 7 લાખ વર્ષો પ્રાણીઓના ઘટનાક્રમ માનવનું દ્રશ્યમાન થવું માનવ બન્યા માનવનું સામાજિક જીવન દ્રશ્ય થવું ભાઈ માનવ સમાજમાં કઈ રીતે રહેતો થયો તે જોયું રાક્ષસી સસ્તનનું પતન થયું વસ્તીઓનો ક્રમ ઘાસ અને છોડવામાં વધારો અને એના ઉપરનો યુગ આપણે કીધું તેમ હોલોયન્સહાર માનવનો યુગ તો તેમાં એક દળીનો શું થયો વિકાસ થયો કારણ કે ઘાસ જે દિશામાં આવે છે એક દળી વનસ્પતિઓમાં જ આવે છે ને ચાલ એનાથી નીચે જઈએ આપણે આ તો હાલની વાત કરીએ આપણે ત્યારબાદ આ ક્રોનિયોઝોઇક એ યુગમાં જ પાછા એનો સમયગાળો અલગ અલગ ને તો ચતુષ્ટક સમયગાળો જોઈ ગયા આપણે હવે આવીએ છીએ આપણે તૃતીયકમાં એના કરતાં જૂનો ઉદ્વિકાસ તો પ્લાયોસીન તૃતીયકમાં કોનો સમાવેશ કરીશું આપણે જેવી રીતે ચતુષ્કમાં માનવનો સમાવેશ કરતા હતા બરાબર છે અથવા તો ચતુષ્ક સમયગાળા દરમિયાન આધુનિક માનવ તેમજ આધુનિક સસ્તનો તેમજ વનસ્પતિ એક દળી વનસ્પતિને કાષ્ઠયુગ વનસ્પતિનો વિકાસ જોયો ચતુષ્કમાં તો એવી રીતે તૃતીયકમાં કૂતરા અને હાથીનો યુગ હતો પ્લાયોસીન બરાબર એ યુગ તૃતીયક યુગમાં પ્રથમ શું પ્લાયોસીન સમયગાળો કેટલો છે 1.35 કરોડ વર્ષ પ્રાણીઓનો ઘટનાક્રમ માનવોનો એપ જેવો જેવા પૂર્વજો દેખાય એપ માનવ જેવા લક્ષણો ધરાવતો હોય તેવું એટલે એને બોલીએ છીએ એપ માનવ તો માનવોના એપ જેવા પૂર્વજો દેખાયા વનસ્પતિઓનો ક્રમ અકાષ્ઠિત વનસ્પતિમાં ઉદ્વિકાસ થયો તો જ આગળ જતા આ અકાષ્ઠિત વનસ્પતિમાં ફેરફાર થઈને પછી વનસ્પતિમાં વધારો થશે ને ત્યારબાદ માયોસીન સસ્તનોનો સુવર્ણકાર આ વસ્તુ યાદ રાખજો એવું મનાય છે કે આ દરમિયાન સસ્તનો જે છે બરાબર એમનો વિકાસ મેક્સિમમ થઈ ગયો હોય આ વર્ષોમાં સસ્તનોનો જ વિકાસ બધો થયો છે એટલા માટે એને કહેવામાં આવે સસ્તનોનો સુવર્ણકાર કયો માયોસીન સમયગાળો કયો 1.1 કરોડ વર્ષો પ્રાણીના ઘટનાક્રમ સસ્તનો ઉદ્વિકાસની ઊંચાઈએ માનવનો ઉદ્વિકાસ જેવા કે એપ્સ અને બીજા સસ્તનો જેવા કે ઘેટું બકરું વગેરે વનસ્પતિઓના ક્રમમાં ભૂમિ અથવા સ્થળીય વનસ્પતિનો વિકાસ થઈને રચાય છે ત્યારબાદ ઓલિગોસિન યુગ વર્ષો 1.9 કરોડ વર્ષો વાનરો અને મગરમાંથી વિકાસ થઈને એન્થ્રોપોઇડ એપ્સ રચાયા અને એક દળી વનસ્પતિની ઉત્પાદન રચના ત્યારબાદ ઇયોસિન યુગ 1.2 કરોડ વર્ષ વિવિધ જરાયુ યુક્ત ઉદ્વિકાસ જરાયુથી પરિચિત છીએ આપણે ખરી વારા માંસાહારીઓ ખરી પણ જાણો છો દરિયાઈ સસ્તનો પક્ષીઓના પૂર્વજો ઘોડાઓનો ઉદ્ભવ ન પસ એવા આ એક પ્રકારનું અનુકૂલન છે ખરીવાળામાં બરાબર છે જેવી રીતે નખ છે વાળ છે બસ એ જ રીતે કેટલાક પ્રાણીઓ ખરી ધરાવતા હતા આ ખરી જે છે નહોર જેવી હોય છે અને સમય અંતરે શું થાય ખરી જાય પછી પાછી નવી આવે છે અને એવું કહેવામાં આવે કે ખરીઓનો ઉદ્ભવ ખરી તો આપણને ખ્યાલ જ છે
નખ અને વાળ જેવું અનુકૂલન, નખની ઉપરની સપાટી ઉપર આવેલા હોય, નોહર જેવા હોય લાંબા. હવે તો કેટલાક પ્રાણીઓમાં ખરી જોવા મળતું હોતું નથી, બરાબર છે? પહેલાં ઘણા પ્રાણીઓ એવા હતા કે જે ખરી ધરાવતા હતા. ઘોડા, બરાબર છે, ઘોડાને પણ ખરી હોય છે. તો આ ખરીવાળા માંસાહારીઓ, દરિયાઈ સસ્તનો, પક્ષીઓ, પૂર્વજો અને ઘોડાનો શું થયો? ઉદ્ભવ થયો. ઘોડાનો ઉદ્ભવ કયા રૂપમાં થયો? ઇયોસીન. ઓકે, ચાલો. ઘાસવાળી વનસ્પતિનો પ્રારંભ અહીંથી થયો. અપુષ્પી વનસ્પતિઓ જંગલમાં ફેરવાય અને આવૃત બીજધારીમાં શું થયો? વધારો થયો. ત્યારબાદ થેલોસીન, 8.0 લાખ વર્ષે. કીટાહારી નાના સસ્તનો, માંસાહારી સસ્તનોનો ઉદ્વિકાસ, પ્રથમ પ્રાઇમેટ્સનો ઉદ્ભવ થયો. થેલોસીન, કીટાહારી નાના સસ્તનો, માંસાહારી સસ્તનોનો ઉદ્વિકાસ અને પ્રથમ પ્રાઇમેટ્સ, મનુષ્ય જેવા દેખાતા એ પ્રાઇમેટ્સ, સોરી, પ્રાઇમેટ્સ તો આપણે પરિચિત છીએ જ, તો એનો ઉદ્ભવ થયો. ત્યારબાદ આવૃત બીજધારીમાં જંગલોનું નિર્માણ થયું, બરાબર છે? આવૃત બીજધારી વનસ્પતિમાં વધારો થયો અને એના કારણે આવૃત બીજધારી વનસ્પતિ જે છે, વૃક્ષોની સંખ્યા રખાયેલી, જંગલોનું નિર્માણ થયું. ઓકે, તો આ થયો ક્રોનોઝોઇક યુગ. આ ક્રોનોઝોઇક યુગ જે છે, સૌથી નીચે થેરોસોઇક, ઇયોસીન, ઓલિગોસીન, માયોસીન, માયોસીન સસ્તનોનો સુવર્ણકાળ છે, પ્લાયોસીન, પ્લેટોસીન અને હેલોન્સ. ઓકે, ચલો. ત્યારબાદ ખડકીય પર્વતોનો અનુક્રમણ જોઈએ આપણે. મેસોઝોઇક સરિસૃપોનો અને અનાવૃત બીજધારીનો યુગ છે આ. મેસોઝોઇક, હા, ઉપર કયો શીખ્યા આપણે? ક્રોનિયોઝોઇક. ક્રોનિયોઝોઇક દરમિયાન કૂતરા, હાથી, સસ્તન, એક ગળી વનસ્પતિ, બરાબર છે, એનો ઉદ્વિકાસ. અને સરિસૃપો અને અનાવૃત બીજધારી વનસ્પતિનો યુગ જે છે એને કયો કહેવાય? મેસોઝોઇક યુગ. ઓકે, ચલો. તેમાં સૌથી ઉપર ક્રિટેસિયસ. શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? ક્રિટેસિયસ. ચાલો, આ ક્રિટેસિયસ જે છે કેટલા વર્ષો પૂર્વે? 7.1 કરોડ વર્ષ. ડાયનાસોર અને આદિ પક્ષીઓની લુપ્તતા થઈ. વિચારો, મેસોઝોઇક યુગમાં પણ ડાયનાસોર જોવા મળતા હતા નહીં, અને તે પણ કયા સમયગાળા? મેસોઝોઇક યુગમાં કયા સમયગાળા દરમિયાન? ક્રિટેસિયસમાં નહીં હતા, એની નીચે જે છે પહેલાં આવી ગયા હશે, એમાં તો હશે વિદ્યાર્થી મિત્રો. ડાયનાસોર અને આદિ પક્ષીઓની લુપ્તતા, પહેલાં આધુનિક પક્ષીનો દેખાવ, આદિ જરાયુ સસ્તનો જેવા કે કીટાહારી, છછુંદરોનો ઉદ્ભવ પામ્યા, દ્વિદળીના ઉદ્વિકાસનો પ્રારંભ અને આવૃત બીજધારી દ્રશ્યમાન થઈ. વનસ્પતિમાં આ પ્રકારના સિમ્પટમ્સ હતા અને પ્રાણીઓમાં ડાયનાસોર અને આદિ પક્ષીઓ શું થઈ ગયા? લુપ્ત થઈ ગયા. ત્યારબાદ આધુનિક પક્ષીઓનો દેખાવ પ્રગટ થયો, તેમજ આદિ જરાયુ જ સસ્તનો જેવા કે કીટાહારી, છછુંદર જોઈ છે તેઓ નિર્માણ પામ્યા અને વનસ્પતિ માટે દ્વિદળી વનસ્પતિનો ઉદ્વિકાસનો પ્રારંભ થયો અને આવૃત બીજધારી વનસ્પતિ એ દ્રશ્યમાન થઈ. ચલો, ત્યારબાદ ક્રિટેસિયસ યુગ બાદ મેસોઝોઇકમાં આવે છે જુરાસિક. એનો સમયગાળો જે છે 5.4 થી 5.9 કરોડ વર્ષ. મહાકાય સરિસૃપો જેવા કે ડાયનાસોર પણ હતા અને દાંતવાળા પક્ષી જેવા કે આર્કિયોપ્ટેરિક્સના ઉદ્વિકાસ પ્રોટોથેરિયન્સમાંથી માર્સુપિયલ વિકાસ પામી રચાયા, બરાબર ને? કે ભાઈ મહાકાય સરિસૃપો છે, ડાયનાસોર્સ છે, ડાયનાસોરના ટોચ પર હતા, ડાયનાસોરનો ઉદ્વિકાસ થયો હતો અને જોવા મળતા હતા વધારે સંખ્યામાં, તેમજ દાંતવાળા પક્ષીઓ જે છે જેવા કે આર્કિયોપ્ટેરિક્સ છે, એ આર્કિયોપ્ટેરિક્સનો ઉદ્વિકાસ થતા પ્રોટોથેરિયન્સમાંથી માર્સુપિયલ્સ જે છે એ વિકાસ પામ્યા હતા. વનસ્પતિમાં જોઈએ તો અનાવૃત બીજધારી વનસ્પતિ ટોચ પર હતી અને પુષ્પીય વનસ્પતિનો ઉદ્ભવ થયો. એટલે કે હવે પછી અવૃત બીજધારી વનસ્પતિ જે છે એ જોવા
મળે. કયા યુગમાં? તો જુરાસિક યુગને ઉપર એટલે કે ક્રેટેસિયન યુગ, જે આપણે પહેલા જોઈ ગયા. ઓકે, ચલો ત્યારબાદ ટ્રાયસિક. 3.5 કરોડ વર્ષે પ્રથમ અંડપ્રસ્વી પ્રોટોથેરિયા સસ્તન એટલે કે ડાયનોસોરસ અને ઉડતા સરીસૃપોની ઉત્પત્તિ થઈ ટ્રાયસિક યુગમાં. બરાબર, પ્રથમ અંડપ્રસ્વી પ્રાણીઓ નિર્માણ પામ્યા, ત્યારબાદ ઉડતા ડાયનાસોર અથવા તો સોરી પ્રોટોથેરિયન સસ્તન ડાયનાસોર છે, ઉડતા સરીસૃપો જે છે એની ઉત્પત્તિ થઈ. આગળ આપણે એવું જોઈ ગયા જુરાસિક યુગમાં કે અનાવૃત બીજધારી વનસ્પતિનો વિકાસ ટોચ પર હતો. તો હવે શું આવશે? એનાથી નીચે એટલે શંકુધારી વનસ્પતિ જે હોય સાયકેડ્સ અને બીજા અનાવૃત બીજધારીના જંગલોનું શું થયું વિદ્યાર્થી મિત્રો? નિર્માણ થયું. ચલો ત્યારબાદ અપલાચીન પરિક્રમા. ઓકે, શું જોઈએ આપણે? અપલાચીન પરિક્રમા એ કયો યુગ છે? પેલિયોઝોઇક યુગ. તો એવું પૂછાઈ શકાય ને, ત્રણ મહાકલ્પ યુગ કયા? પેલિયોઝોઇક, મેસોઝોઇક અને ક્રોનિયોઝોઇક. બરાબર, ક્રોનિયોઝોઇકમાં કોનો કોનો સમાવેશ થાય? હેલોયન્સ, પ્લેસ્ટોસીન, પ્લાયોસીન, ઓલિગોસીન, ઇયોસીન, થેલોસીન. મેસોઝોઇક્સમાં કોનો કોનો સમાવેશ થાય? ક્રિટેસિયસ, જુરાસિક્સ, ટ્રાયસિક્સ. અને હવે આપણે જોઈએ છે પેલિયોઝોઇક. પેલિયોઝોઇકમાં કોનો સમાવેશ થાય? પરમિયન, કાર્બોનિફેરસ, ડેવોનિયન એટલે કે મત્સ્યયુગ અને સિલ્યુરિયન. ચલો પરમિયન, 5 કરોડ વર્ષ પહેલાં ત્રિખંડીઓની લુપ્તતા, સસ્તનોની ઉત્પત્તિ અને સરીસૃપ. સસ્તનોની ઉત્પત્તિ ક્યારે થઈ? જો પરમિયન યુગમાં, પેલિયોઝોઇક યુગમાં. વનસ્પતિની ઘટના, શંકુદ્રમ વૃક્ષોની અનાવૃત બીજધારીઓ વચ્ચે ઉદ્વિકાસ. બરાબર, જો જે શંકુદ્રમ વનસ્પતિ હતી, અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે તેમ આપણે બોલીએ છીએ ને, શંકુદ્રમ પર ઊંચા વૃક્ષો ધરાવતી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિ, એમની વચ્ચે શું થયું? ઉદ્વિકાસ થયો. ત્યારબાદ કાર્બોનિફેરસ, 6.5 કરોડ વર્ષ, વિપુલ પ્રમાણમાં શાર્ક અને ઉભયજીવીની ઉત્પત્તિ થઈ. સેમુરિયા જેવા સરીસૃપ, કરોળિયા અને કીટકો ઘટ્યા. ત્યારબાદ અનાવૃત બીજ વનસ્પતિ માટે અનાવૃત બીજધારી પૂર્વજો અને ફણથી પરિચિત છીએ અધિરોહિત કર્યા અને ત્રિઅંગી વનસ્પતિની શું થઈ ગઈ? ઉત્પત્તિ. ચલો ત્યારબાદ ડેવોનિયન. ડેવોનિયન યુગને મત્સ્યયુગ કહેવામાં આવે છે કારણ કે એ દરમિયાન મત્સ્યયુગમાં ઉદ્વિકાસ થયો હતો. 5 કરોડ વર્ષ ઉત્પત્તિ અને ઉદ્વિકાસ. અસ્થિ મત્સ્ય, ફેફસાવાળી માછલી પ્રથમ ઉપજીવીનું અવતર, ઉપજીવી ઉભયજીવી જે છે એ અહીંથી ઉદ્ધરણ પામ્યા હશે એવું મનાય છે. અને વનસ્પતિમાં મોસ અને ફોન ઉદ્ભવ્યા અને પ્રથમ બીજધારી વનસ્પતિની ઉત્પત્તિ થઈ. ઓકે, મોસ અને ફોન તો ખ્યાલ છે ને, દ્વિઅંગી ત્રિઅંગી વનસ્પતિઓ છે ને. હા, તો અનાવૃત બીજધારી વનસ્પતિ પછી શું આવે? ત્રિઅંગી. ત્રિઅંગી પછી શું આવે? ત્રિઅંગી. દ્વિઅંગી પછી શું આવે? એકાંગી. ચલો ત્યારબાદ રિલ્યુરિયન. એનો સમયાવધિકાળ 3 થી 4 કરોડ વર્ષ. સંધિપાદ અને કીટકોનો વિકાસ એ રિલ્યુરિયનમાં થયો અને જળબા વગરની આદિ મત્સ્યનો વિકાસ થયો, ચુષ્મુખા. ત્યારબાદ સેલોફાઇટ્સ અને ભૂમિય ફન વિપુલ પ્રમાણમાં હતા અને સૌવહનની વનસ્પતિઓની ઉત્પત્તિ. સૌવહન એટલે શું? ખ્યાલ છે તમને લોકોને? હા, વાહક પેશી ધારી હોય તેવી. ત્રિઅંગી વનસ્પતિમાં વાહક પેશીધારી હોય કે ના હોય? ના હોય. કઈ વનસ્પતિમાં હોય? ત્રિઅંગી વનસ્પતિમાં. ઓકે, ખ્યાલ પડ્યો? નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પેલિયોઝોઇકમાં પરમિયન, કાર્બોનિફેરસ, ડેવોનિયન. ડેવોનિયન અન્ય મત્સ્યયુગ કહેવામાં આવે કારણ કે આ સમયગાળા દરમિયાન મત્સ્યમાં ઉદ્વિકાસ બધું થયો. ત્યારબાદ રિલ્યુરિયન. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ જઈએ આપણે. ત્યારબાદ એના પહેલા કયો યુગ ચાલતો હતો? બરાબર, એ તો આપણે જોઈએ. મેસોઝોઇક યુગમાં હજુ હજુ જોવાના છે આપણે. જો લાસ્ટમાં આપણે પૂરા કરીએ ત્રણ, એટલી વસ્તુ યાદ રાખજો. ક્રોનિયોઝોઇક, ત્યારબાદ મેસોઝોઇક્સ,
અને પેલિયોઝોઇક. પેલિયોઝોઇકમાં પણ પરમિયન, કાર્બનિફેરસ, ડેવોનિયન અને સિલ્યુરિયન, અને હજુ બીજા બે, ઓર્ડોવિસિયન અને કેમ્બ્રિયન. ત્યારબાદ પ્રોટોરોઝોઇક, બરાબર, પ્રોટેરોઝોઇક યુગ પણ જોવાના છે. ચાલો ઓર્ડોવિસિયન જે છે એની ચર્ચા કરીએ આપણે. ઓર્ડોવિસિયન 6 થી 7 કરોડ વર્ષો મીઠા પાણીમાં જડબા વગરની મત્સ્યો, ઉત્પત્તિ વિપુલ પ્રમાણમાં. ત્યારબાદ મહાકાય, મૃદુકાયો, ભુજપાદો, ત્રિખંડી, સુળત્વચીની પ્રથમ મેરુદંડી ઉદ્ભવ્યા અને વનસ્પતિઓ મીઠા પાણી સુધી પહોંચી દરિયાઈ વનસ્પતિનું વિપુલ પ્રમાણ ઉપયોગ. બરાબર છે કે ભાઈ વનસ્પતિમાં શું થયું? તો વનસ્પતિઓ કેવી મીઠા પાણી સુધી પહોંચી દરિયાઈ ના રહેતા, અને દરિયાઈ વનસ્પતિ અતિ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થઈ. ચાલો કેમ્બ્રિયન 7 કરોડ વર્ષો, ત્રિખંડી અને ભુજો પાદો પ્રભાવી હતા, એટલે કે ઉપાંગો ધરાવતા હતા. સુળત્વચીઓ પણ હાજર હતા, જમીન ઉપર જીવન હતું નહીં. દરિયાએ બેક્ટેરિયા, વસાહતી, બહુકોષીય દરિયામાં તંતુમય લીલ વિકાસ પામીને નિર્માણ થઈ હતી. ત્યારબાદ પ્રોટેરોઝોઇક 1.93 બિલિયન, અમેરીદંડી જેવા કે પ્રજીવો, કોષ્ઠાંત્રી, છિદ્રિષ્ટ, નુક્રોરક અને મૃદુકાયો જે છે વિકાસ પામીને રચાયા. એક કોષી બેક્ટેરિયાનો નીલ હરિત વિકાસ પામીને દરિયામાં રચાયો. ત્યારબાદ આર્કિપોઝોઇક, બરાબર, શું છે? આર્કિયોઝોઇક. તો આર્કિયોઝોઇક જે છે 1.5 બિલિયન વર્ષ, જૈવિક પદાર્થમાંથી ઉગતી વનસ્પતિ દરિયામાં થઈ. આદિકોષ કેન્દ્રે મોનેર, આદિ પૃથ્વી જ્યારે અસ્તિત્વમાં આવી હતી અને સૌ પ્રથમ જ્યારે જીવન અસ્તિત્વમાં આવ્યું એ ટાઈપનો યુગ છે. જૈવિક પદાર્થોમાંથી જીવની ઉત્પત્તિ દરિયામાં થઈ અને આદિકોષ કેન્દ્રીય મોનેરા અને સુકોષ કેન્દ્રીય વિકાસ પામી રચના અને વૈવિધ્ય પામ્યા. અને આદિકો અને વનસ્પતિમાં આદિકોષ કેન્દ્ર સ્વરૂપનો જીવ બન્યો અને BGA જે છે નિર્માણ પામી. ત્યારબાદ મેઝોઇક 1 બિલિયન વર્ષો, જીવન નહીં ફક્ત રાસાયણિક વિકાસ થયો. એટલે કે અત્યાર સુધી આપણે જે પણ ઉદ્વિકાસ જોયા વનસ્પતિ માટે, પ્રાણી માટે, બધાના યુગ અહીં આપવામાં આવેલા છે. કયા કયા યુગ હતા? ક્રોનિયોઝોઇક. અત્યારે હાલ કયો ચાલે છે? ક્રોનિયોઝોઇક. હાલ ક્રોનિયોઝોઇકમાં પણ કયો? ચતુર્થક. શું બોલીશું? હાલિયન્સ. ત્યારબાદ મેસોઝોઇક. મેસોઝોઇકમાં કેટલા? ક્રિટિસિયસ, જુરાસિક, ટ્રાયાસિક્સ. ત્યારબાદ પેલિયોઝોઇક, પરમિયન, કાર્બનિફેરસ, ડેવોનિયન, સિલ્યુરિસન. ત્યારબાદ પ્રોટેરોઝોઇકમાં તેમાં જ કન્ટિન્યુ કરવાના બીજા બે, ઓર્ડોવિસિયન્સ અને કેમ્બ્રિયન. અને તેમાં બીજું પ્રોટેરોઝોઇક યુગમાં અને લાસ્ટ આર્કિયોઝોઇક. અને ત્યારબાદ કયો યુગ જેમાં ફક્ત જીવન નહીં હતું, રાસાયણિક ઉદ્વિકાસ થયો, એને કહેવામાં આવે મેસોઝોઇક યુગ. ખાસ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ યાદ રાખજો, પૂછાઈ શકે ને, બરાબર. આ મેસોઝોઇક તો 1 બિલિયન વર્ષ પહેલાં, અને જીવન નહીં, આ દરમિયાન જીવન વિકાસ થયો નહીં, તો શું? ફક્ત અને ફક્ત રાસાયણિક ઉદ્વિકાસ થયો. રસાયણો જે છે અસ્તિત્વમાં આવ્યા, વાયુ અસ્તિત્વમાં આવ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થોડી નીટ બાબતે આજે યુગો જે છે, બરાબર છે, સમયગાળો જે છે, કોણ ક્યારે ઉદ્વિકાસ પામ્યો હશે, તો તેની આ ચાર્જ દ્વારા આપ્યું છે. પ્લીઝ આ યુગો જે છે એના નામ યાદ રાખવા વિનંતી. ભલે તમે એની અંદર બહુ એટલા બધા ડિટેલ્સમાં નામને યાદ રાખો, પરંતુ કોઈ એકાદ સભ્ય યાદ રાખો કે જેથી તમને ખ્યાલ પડે કે આ સમયગાળા દરમિયાન આ સજીવ જે છે, પછી વનસ્પતિ કે પ્રાણી, બંનેની ઉત્પત્તિ થઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જે નેક્સ્ટ જે લેક્ચર જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપણી ઉત્પત્તિ જોવાની છે, મનુષ્યની ઉત્પત્તિ અને ઉદ્વિકાસ. અહીં જે આકૃતિ આપી છે એમાં પણ આપણા જેવા લક્ષણ દેખાય જ છે, બરાબર ને, કે આપણા લક્ષણો હવે આપણે ભણવાના છે કે આપણે પહેલાં કેવા હતા અને અત્યારે શું ફેરફાર છે.
મગજ કેટલા કદનું છે, કયા કયા લક્ષણ પહેલાં ધરાવતા હતા, હવે અને પહેલાં કયા નામથી ઓળખાતા હતા, અને આપણો જ વિકાસ થઈને આપણે હોમો સેપિયન્સ સેપિયન્સ તરફ કઈ રીતે આવ્યા, બરાબર છે ને? તો તે ઉદ્વિકાસ આપણે અગાઉના લેક્ચરમાં જોઈશું.